નમસ્કાર, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના બંને તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે પૂર્ણ. હવે બસ રાહ જોવાઈ રહી છે પરિણામોની. આગામી 8 ડિસેમ્બરના રોજ પરિણામ થશે જાહેર. એક્ઝિટ પોલમાં તો દર્શક મિત્રો ભાજપને બહુમત મળતા હોય તેવું જાણવા મળી રહ્યું છે. તો બીજા તબક્કામાં ઓછા મતદાને જરૂરથી જગાડી છે અનેક ચર્ચાઓ. રાજ્યમાં આપણે વાત કરીએ તો 11 જિલ્લામાં 60% પણ ઓછું મતદાન નોંધાયું છે. વડોદરા જિલ્લામાં 14.58%, તો અમદાવાદ જિલ્લામાં 13.53% ઓછું મતદાન થયું છે તેવા આંકડા સામે આવ્યા છે. એવામાં ઓછા મતદાન બાદ સૌ કોઈની નજર ટકેલી છે ગુજરાતમાં કોણી બનશે સરકાર તેના પર. એવામાં એક્ઝિટ પોલ સાથે વિધાનસભા ચૂંટણીને લઈને અનેક દિગ્ગજોના નિવેદનો પણ આવી રહ્યા છે સામે, જેમાં ગુજરાતના પૂર્વ સીએમએ જણાવ્યો પોતાનો મંતવ્ય. મીડિયા સાથેની ખાસ વાતચીત દરમિયાન દર્શક મિત્રો શંકરસિંહ વાઘેલાએ એમ કહ્યું કે ગુજરાતમાં ભાજપ 80 સમેટાઈ જશે. જ્યારે હું અડવાણીને મળ્યો ત્યારે તેઓ રડી પડ્યા હતા, તેમનો ઉપયોગ કરીને ફેંકી દેવામાં આવ્યા. સાથે જ આમ આદમી પાર્ટીને લઈને શંકરસિંહ વાઘેલાએ આપ્યું મોટું નિવેદન. આ મામલે ગુજરાતના પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાએ ડિટેલમાં શું વાત કરી, વાત કરીએ દર્શક મિત્રો સમગ્ર મામલે. તો ગુજરાત વિધાનસભા ચૂંટણીના બંને તબક્કા પૂર્ણ થયા બાદ મોટાભાગના તમામ જે એક્ઝિટ પોલ છે તેમાં ભાજપ ફરીથી બનાવી રહી છે ગુજરાતમાં સરકાર, તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. એવામાં આપણા પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાનું શું માનવું છે તેની પર નજર કરીએ તો તેમનું માનવું છે કે ગુજરાતમાં ભાજપ 80 સમેટાઈ જશે તેવા રિપોર્ટ સામે આવ્યા છે. જી હા દર્શક મિત્રો, શંકરસિંહ વાઘેલાએ મીડિયા સાથેની ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું કે લોકોનો ભાજપથી મોહ ભંગ થઈ ગયો છે, તેથી જ પ્રથમ તબક્કામાં મતદાન ઘટ્યું. જે લોકો તેમને વારંવાર વોટ આપતા હતા તેઓ આ વખતે દૂર થઈ ગયા છે. કોંગ્રેસે બીજા તબક્કામાં પણ ઓબીસી કાર્ડ રમ્યું છે તેમ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું. તો દર્શક મિત્રો, કોંગ્રેસ કેટલી તાકાતથી ચૂંટણી લડતી જોવા મળી તે આપણી સામે જ હતું, આપણે જોઈ જ ચૂક્યા છે. અને એવામાં કોંગ્રેસની જીતના દાવાને લઈ શંકરસિંહ વાઘેલાએ મીડિયા સાથેની આ ખાસ વાતચીતમાં એમ જણાવ્યું કે 1977માં જ્યારે જનતા પાર્ટીની સરકાર બની ત્યારે ઇન્દિરા ગાંધીથી લઈને સંજય ગાંધી સુધી દરેકની હાર થઈ હતી. જ્યારે વાતાવરણ સરકાર વિરુદ્ધ હોય છે ને ત્યારે કોઈ પરિબળ કામ કરતું નથી, અને ગુજરાતમાં આ વખતે કંઈક આવું જ વાતાવરણ છે. આ ચૂંટણીમાં ભાજપ મહત્તમ 80 સુધી પહોંચવામાં સફળ રહેશે તેમ શંકરસિંહ વાઘેલાનું માનવું છે. તો શું શહેરોમાં પણ ભાજપ હારશે? આને લઈ શંકરસિંહે મીડિયાને એમ જણાવ્યું કે ભાજપ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હારશે. કચ્છ અને જૂનાગઢમાં પણ એન્ટી ઇન્કમ્બન્સી છે. જૂનાગઢ મુલાકાતમાં લોકોના રોષ અંગે જાણ્યું તેમ શંકરસિંહનું કહેવું છે. તો દર્શક મિત્રો, આ વખતની ચૂંટણીમાં ત્રીજો પક્ષ, નવો પક્ષ આપ પાર્ટીની એન્ટ્રીની અસરને લઈને શંકરસિંહ વાઘેલાએ એમ જણાવ્યું મીડિયા સાથેની આ વાતચીતમાં કે અરવિંદ કેજરીવાલ મહેમાન છે અને 5 ડિસેમ્બરે સાંજે 5 વાગે મહેમાને લઈ લીધી વિદાય. તેમનો આખો પરિવાર આરએસએસની વિચારધારાનો છે. કોંગ્રેસને હટાવવા માટે કેજરીવાલ સાથે પ્લાનિંગ કરવામાં આવ્યું હતું, નહીં તો તમે જ વિચારો કે તેમની પાર્ટીનો આજ સુધી લોકસભામાં એક પણ સાંસદ કેમ નથી. આરએસએસએ તેમને પંજાબ અને દિલ્હીમાં પણ જીત અપાવવામાં કરી છે મદદ તેમ શંકરસિંહ વાઘેલાનું કહેવું છે. દર્શક મિત્રો, આ વખતે જોવા જઈએ તો આપ પાર્ટીની એન્ટ્રી અને લોકોનો તેના તરફ ઝુકાવ જોતા સ્પર્ધા તો સત્તાધારી પક્ષને પણ લાગી જ, અને એટલે જ તો સીધા પીએમ મોદી, ગૃહમંત્રી શાહ, કેન્દ્રીય નેતાઓ ચૂંટણી પ્રચારમાં રોજે રોજ ગુજરાતમાં ફિલ્ડિંગ ભરી મોટા મોટા રોડ શો, રેલીઓ ગજવતા. ત્યારે પીએમના રોડ શોની ભારે ભીડ જોતા શું આ વખતે ગુજરાતમાં મોદી ફેક્ટર કામ કરશે? તો દર્શક મિત્રો, આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં શંકરસિંહ વાઘેલાનું એમ કહેવું છે કે રોડ શોમાં જનતાનું આવવું એ અલગ બાબત છે. વડાપ્રધાનના કાફલા દરમિયાન એમ્બ્યુલન્સને જાણી જોઈને રોકવામાં આવી હતી. આ સમગ્ર ઘટના પૂર્વ આયોજિત હતી. આવી જ રીતે પીએમ મોદી ચૂંટણી પહેલા માતાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. માત્ર ચૂંટણીમાં જ કેમ દેખાય છે તેઓ? તેઓ જેટલી વાર ગુજરાતમાં આવે છે એટલી વાર માતાની મુલાકાત લે છે? એવા સવાલો શંકરસિંહ વાઘેલાએ ઉઠાવતા વધુમાં કહ્યું કે બધું માર્કેટિંગ છે, લોકોની ભાવનાઓને પોતાની તરફેણમાં લાવવા માંગે છે. એક સમયના મોદીજીના મિત્ર આજે દુશ્મન કેમ? આ સવાલ જ્યારે શંકરસિંહ વાઘેલાને પૂછવામાં આવ્યો ત્યારે તેઓ એમ જણાવ્યું કે દુશ્મની ગઈકાલે પણ ન હતી અને આજે પણ નથી અને કાલે પણ રહેશે નહીં. વધુમાં આ અંગે શંકરસિંહ વાઘેલાએ એમ જણાવ્યું કે જ્યારે સામાન્ય માણસ મુશ્કેલીમાં હશે ત્યારે હું મારા પિતા અને પુત્ર સામે પણ ઊભો થઈ જઈશ. મેં 25 નરેન્દ્ર મોદી સાથે 5 વખત વાત કરી હશે. છેલ્લી વખત 2-3 વર્ષ પહેલાં વાત થઈ હતી. અમારી વાતનો અર્થ એ છે કે માતા અને પિતા કેવા છે, બાળકો કેવા છે, બસ અહીં સુધી. જે દિવસથી મેં ભાજપ છોડ્યું તે દિવસથી ત્યારથી આજ સુધી મેં કોઈની સાથે સંપર્ક કર્યો નથી. એટલું જ નહીં, નરેન્દ્ર મોદીને ગુજરાતમાંથી હટાવવાનો નિર્ણય પોતાનો ન હતો, હાઈકમાન્ડનો હતો. મારી વાતમાં કઈ દમ હશે ત્યારે આ નિર્ણય લેવાયો તેમ શંકરસિંહ વાઘેલાએ મીડિયા સાથેની આ ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું.
તો દર્શક મિત્રો સાથે જ આપને જણાવી દઈએ કે એલકે અડવાણીને યાદ કરતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે અડવાણીને જોઈને ખૂબ જ દુઃખ થાય છે. તેમણે પોતાની આખી યુવાની અને આખું જીવન પાર્ટીને કરી દીધી સમર્પિત, પરંતુ તેમનો ઉપયોગ કરીને ફેંકી દેવામાં આવ્યા તેમ શંકરસિંહ વાઘેલાએ મીડિયા સાથેની આ ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું. દર્શક મિત્રો શું કહેવું છે શંકરસિંહ વાઘેલાના નિવેદનને લઈને, ભાજપને લઈ શંકરસિંહ વાઘેલાના આ મંતવ્યને લઈને આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.